જૂનાગઢના માંગરોળમાં કેટલાક સમયથી કામનાથ રોડ કેશોદ રોડ સહિત માર્ગો ઉપર મહાકાય વડવૃક્ષોમાં વારંવાર ભેદી આગ લાગતી હોવાના બનાવ બન્યા છે। આગની જગ્યા વાળી લેવા પેશકદમી કરવાના હેતુથી આગ લગાડવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સંજીવની નેચર ફાઉન્ડેશન સાથે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા માંગરોળ મામલતદારને લિખિત આવેદનપત્ર આપવામાં આવ્યું। ઝાડનું જતન કરવાના બદલે જાણી જોઈને બદઇરાદે રસ્તાની બંને સાઈડ વૃક્ષોની આસપાસ ઉકરડા તેમજ ફાઈબર જેમાં આકસ્મિક કે આયોજનબદ્ધ રીતે લાગતી આગથી વડલાઓનો તોતિંગ ઝાડોનો સફાયો થઈ રહ્યો છે। સંજીવની નેચર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ દ્વારા આ બાબતને ગંભીર ગણી તાત્કાલિક અસરથી રોડની બંને સાઈડ ખુલ્લી કરાવવા અને વૃક્ષોમાં વારંવાર લાગતી આગની ઘટનાઓની તપાસ કરી જવાબદાર સામે કડક પગલાં લેવા માંગ કરાઈ હતી। અહેવાલ પ્રકાશ લાલવાણી, માંગરોળ, જૂનાગઢ। માંગરોળ અને સમગ્ર પંથકમાં પર્યાવરણ અને વૃક્ષના સંવર્ધન, વન્ય સૃષ્ટિ અને વન્ય જીવ સૃષ્ટિના સંવર્ધન માટે કાર્યરત સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશની આખી ટીમ કારોબારી પ્રમુખ કોઓર્ડિનેટર સાથે અમે માંગરોળ વિસ્તાર અને ખાસ કરીને કામનાથ રોડ ઉપર રાજાશાહીના સેંકડો વર્ષ જૂના વડલાઓને સળગાવવામાં આવે છે। ઈરાદાપૂર્વક ત્યાં સુકાયેલા પાનનો ઢગલો ભેગો કરવામાં આવે છે, ત્યાં પ્લાસ્ટિકનો કચરો, થર્મોકોલ આ બધું નાખીને વિગતે વૃક્ષ સળગી જાય એવી બરાબર કાળજી લેવામાં આવે છે। ત્યાર પછી ત્યાં પેશકદમી કરવામાં આવશે। આની સામે તંત્ર મૌન છે, એની સામે અમારો વિરોધ છે। એક વડલો સેંકડો અને હજારો પંખીઓનું ઘર હોય છે, રાહદારીઓનો છાંયો છે, ઓક્સિજનનું ઉત્પાદન કેન્દ્ર છે। આપણે વૃક્ષ વાવવાની ખૂબ વાતો કરીએ છીએ, પણ જે વૃક્ષો છે આપણી પાસે ઘટાટોપ વૃક્ષો છે, આપણી આપણા પુરાતન વૃક્ષો છે, આપણા રોડની શોભા છે, આપણી પ્રકૃતિની શોભા છે, વર્ષાના વાદળો માટે એ આકર્ષણ છે, એ વૃક્ષોને આપણે સળગાવી દઈએ છીએ ને ત્યારે સમગ્ર સમાજ મૌન રહે એ ઈચ્છનીય નથી। તંત્ર આ માટે કંઈક કામ કરે એવી ભાવના સાથે આજે સંજીવની નેચર ફાઉન્ડેશને અમે આવેદન પત્ર પાઠવ્યું। રમેશભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બાબતે ફોરેસ્ટ વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું? વન વિભાગ અમારી સાથે છે, પણ એક એક વડલે કે એક એક વૃક્ષના ચોકીદાર કેમ બની શકે? આ માટે તો સાર્વજનિક જાગૃતિ જરૂરી છે અને એ વન વિભાગ પણ કાર્યરત થાય, એ રસ્તાને સંભાળતા પીડબ્લ્યુડીનો વિભાગ પણ કાર્યરત થાય અને ખાસ કરીને મામલતદારશ્રી આ પ્રત્યે સજાગ બને અને જે લોકો બદ ઈરાદાથી, પેશકદમીના બદ ઈરાદાથી જે વૃક્ષો અળગાવે છે એની સામે જો પગલાં લેવાય, બીજાને નમૂનો મળે એવા નસીહત થાય તો એ અપેક્ષિત છે।